તમારા ગામમાં મદારી આવે? મદારી આવેલા એવું તમને અનુભવ તો ખરો કે? મજા શું પડશે એની? એ મજા મદારીની એ મજા પછી તમને આ ચોખવટ કરું. હા, મદારીની સિસ્ટમ તમે જોજો. તહળપહળ લુંગી પહેરી હોય, ગટળ મટળ મારાયો પહેરી હોય, પોપટને મોરલાવાળા ચિત્રેલા તો રૂમાલ બાંધ્યા હોય, મણિરાજ બારોટને અમિતાભ બચ્ચન જેવા વાળ કપાયા હોય, હા, ત્રણ આંકડી પડે એવી મૂછો બનાવી હોય, અને હતર ભાતની વાત હેતની, અને હતર પીરી લોબી લહાડકા જેવી કઠ મૂકી હોય, અને ધીરો 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 લાકડીમાં એક દંડેકું પરોયું હોય, એમાં મજાના બે ચાર કરંડિયા હોય, અને ખભે નાખીને ટહટપહટ કરતો રજવાડો હાલતો હોય ને એવી ડલક મલક ડલક મલક ડલક મલક કરતો કરતો ગામના ગાંધરે આવે. અમે ગામના ગાંધરે કોઈ યુવાનનો બેઠા હોય, દાદા જ બેઠા હોય. આવા દાદા ગામના ગાંધરે હું કામ બેઠા હોય ખબર છે? ઘેરથી કંટાળી આ તો ઠીક છે. શંકરપુરાના દાદા તો ઘણા સારા છે. બાકી અમુક અમુક ગામમાં દાદા તમે જુઓ ઘેર દીકરાને બહુ એમ ઘેર કે બાપા બેઠા બેઠા લે ઘોડિયા દોરી ના બેટા મન ક્યાં પડાય છે. એ ગામના ગાંધરે જઈને પછી કોઈક નીકળતો કોણ છે અમે જે છો તમે બેહો આ ભળાય. ત્રણ ફૂટ શેટી ઘોડિયા દોરી નો ફળાય, 3 ફૂટ શેટ કોક જતું હોય સમજી જજો આ કોણ છે અમે કોઈ નથી તમે યારો. એ બે ત્રણ દાદા બેઠા હોય મદારી નજીક જાય અને મદારી એની તૈયારી ચાલુ કરે. હો કેવી ખબર છે? હે બાપા રામ રામ છે, રામ રામ ભયકશાળી છો, બોટોકા પાડ છે. તારા બાપ નું શું થાય? બોટોકા પાડ દાદા છે. એમાં એક બીડી હોય તો પાઈ દો. દાદા ઘરેથી કંટાળી ની આવીને બેઠા હોય દાદા ખિસ્સામાં હાથ ગાલે લે બીડી પકડ, બાકસ હોય દો બાકસ. બીડી બાપાની, બાકસ બાપાની, બીડી મદારી પીવે ધૂણો બાપા હામો કાઢે. તોય પાછો પૂછે હો ગામ તરફ જવાનો રસ્તો કઈ બાજુ આવ્યો? બાપા ઘરેથી કંટાળી ધુહા પુહા થઈને આવ્યો હોય આમ સીધો જા મદારી ઉપડે. મજાનો ચોક હોય, ચોકમાં આવી બે પોટકું હેઠું ઉતારે લાકડીથી ગોળ કુંડાળો કાઢે, વચમાં બધા કરંડિયા ગોઠવી દે અને ડાકલું કાઢે હો ડમરું ડમરું ટ્રાક ડગ 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 ટ્રાક. સડી વાળા સડી વગરના, સડી વાળા સડી વગરના છોકરા ગોળ કુંડાળું થઈ જાય અને ચાલુ કરે હો નાના છોકરા નીચે બે જાજો ખોડિયાર માની જય બોલજો. નાના છોકરા નીચે બે જાજો ખોડિયાર માની જય બોલજો. નાગ બતાવો, નાગ નો બચ્ચો બતાવો. રાજસ્થાન ની ઝાડીઓ નો ઊંચો અમિતાભ બચ્ચન જેવો લાંબો નાગ બતાવો. સાપ ને નોડિયા ની લડાઈ બતાવો. નાના છોકરા નીચે બે જાજો ખોડિયાર માની જય બોલજો. પછી હળવે રહીને કરંડિયો ઊંચો કરે હો. હાથ દીથી લગર વગર નાગ એમાં પડ્યો હોય ને એને શું કે ખબર? ચલ તૈયાર થઈ જા, તું તારી ઓફિસ માંથી બહાર આવી જા. બોલો કરંડિયા તો પા ઓફિસ કે? ચલ તૈયાર થઈ જા. અને હું લાલી લિપસ્ટિક કરવાની છે અને પાવડર લગાડવાનો છે. ચલ તું તૈયાર થઈ જા. દાદા ને દર્શન દઈ દે, દાદી ને દર્શન દઈ દે, ધોતિયા વાળા બાપા ને દર્શન દઈ દે, અમને ખેતરે વાડીએ નોકરી ધંધે મજો કરી દે. તું ઘડી વાર તાર આમો ફેરવી લે, ગામે ગામ ફરવું મટી જાય લોખા. હા દાદા ને ખેતરે વાડીએ નોકરી ધંધે મજા થઈ જાય તો ઘડી તું એ આશીર્વાદ લઈ લે, તારો પોતાનો નાક છે. આ ગામે ગામ ભટકાવું મટી જાય તો પાછો ના વળે. બોલો હા, આને ભંભોળી કહેવાય, આને ભંભોળી કહેવાય. આ ધૂળની માઈલ પા મોઢું બહાર કાઢીને પડી હોય કોઈ માણસ અહીંયાથી નીકળે અને એક હળવો ડખ મારે તો માણસ પાણી પીવા નો માગે. તું દૂધ પીવા પૈસા, દારૂ પીવા પૈસા માગો તો એ મોણે પાણી પીવા ના માગો. જો ને કરમની કઠણાઈ. આવો દાગીનો જો શેઠ કે શેઠાણી ના ઘરમાં નીકળી જાય તો દાગીનો ઘરમાં શેઠ શેઠાણી ભાઈ. હવે ભાઈ હારા હારા માણસ હોય તો બહાર જ નીકળી જાય કે એ દાગીનો ગરબા જાય એ બહાર ન જાય. પછી એની તૈયારી ચાલુ કરે હું કેવી? નાગપંચમના દિવસે દાદા ને આ દાગ ગોગા બાપા ને આમ કહેવાય કે અગરબત્તી દાય 21 રૂપિયા દાદા તમારી પાસે લેવાના. બોલો તમે દેવાના? દાદા કે દેવાના. તો તમારા નહીં લેવાના.
એની પહેલી સ્ટ્રીક નહીં લેવાના. દાદો કે હાશ બચ્યા. બાજુ પૂછે પાછો, એક સરી પડદા પૈસા 51 રૂપિયા આ મોટા ભાઈ તમારી પાસે લેવાના, બોલો તમે દેવાના? મોટા ભાઈ કે દાદા ના પાડી, આપણે ના પાડશે. કે દેવાના તો તમારા નહીં લેવાના. એમ કરતા કરતા એક બાજુ ડોશીમાં ઉભા હોય. નાગપંચમના દિવસે ઘોગા બાપાની પૂજા કરવા માટે થઈ 101 રૂપિયો બા તમારી પાસે લેવાના, બોલો તમે દેવાના? બા કે દેવાના તો તમારા નહીં લેવાના. બોલો બે ત્રણ જણે ના પાડી દે એટલે બધાને વિશ્વાસ પૂરો અને છેલ્લો હબળકો વાળે. ઘોગા બાપાને દૂધનો કટોરો ધરાવવા માટે થઈ એમની નાગપાંચમની પૂજા કરવા હાટું થઈ અને ઘોગા બાપાના રૂપિયા 501 બા તમારી પાસે લેવાના, બોલો તમે દેવાના? બા કે દેવાના તો તમારા લેવાના. બા હલવણા, આ મદારી ડિસ્ટ્રિક્ટ નહીં લેવાના, નહીં લેવાના. પછી એક બાજુ હબડકો મારી લેવાના.